ગુજરાત ગૌરવ અભિયાનના શુભ અવસર પર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વલસાડ, નવસારી, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં થઈ રહ્યું છે રૂપિયા 650 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત, રૂપિયા 900 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ રૂપિયા 1500 કરોડથી વધુના કાર્યોનું ભૂમિપૂજન, એટલે કે આ 5 જિલ્લાને મળશે રૂપિયા 3050 કરોડથી વધુના પ્રકલ્પોની ભેટ. ગુજરાત ગૌરવ અભિયાન, વિકાસની અવિરત વહેતી ધારાનું સ્નેહ મિલન. ગુજરાતની આ ધરતી છેલ્લા 2 દાયકામાં વિકાસના અભૂતપૂર્વ સૂર્યોદયની સાક્ષી રહી ચૂકી છે. એક સમયે અહીં વીજળી, પાણી, આરોગ્ય અને શિક્ષણ જેવી પ્રાથમિક સગવડો માટે અપાર હાડમારીઓ હતી, પરંતુ આજે ઝૂંપડાઓ બન્યા પાકી છતવાળા મકાન, ઘરે ઘરે પહોંચ્યું નળથી જળ, નવી શાળાઓ, નવી કોલેજો, નવા રસ્તાઓ અને રોજગારની નવી તકો પણ ઘર આંગણે મળી. અને છેલ્લા 1.5 દાયકામાં આદિવાસી વિસ્તારોમાં રૂપિયા 1 લાખ કરોડથી વધુ રકમના વિકાસ કાર્યો થયા. શાળાઓનો ડ્રોપઆઉટ રેટ ઘટ્યો અને આદિવાસી બાળકો પણ ડોક્ટરો ને એન્જિનિયર બનવા લાગ્યા. એટલું જ નહીં, શાળાઓ પણ સ્માર્ટ બની. શાળાઓમાં 25,000થી વધુ નવા ક્લાસરૂમનું બાંધકામ થયું. આજે અહીં આર્ટ્સ, સાયન્સ અને કોમર્સની 45 કોલેજો છે. 8,000થી વધુ પ્રાથમિક શાળાઓ, 1,000થી વધુ માધ્યમિક શાળાઓ, 500થી વધુ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે. અહીં વૈશ્વિક કક્ષાનું ઉચ્ચ શિક્ષણ આપતી યુનિવર્સિટી પણ બની છે. 8 લાખથી વધુ બાળકોને દૂધ સંજીવની યોજના થકી પોષણ મળે છે. નવા સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો બની ચૂક્યા છે. કૌશલ્ય વર્ધન કેન્દ્રો, વોકેશનલ ટ્રેનિંગ, રોજગાર મેળા અને આઈટીઆઈ જેવી પહેલ થકી આદિવાસી યુવાનો આત્મનિર્ભર બનવા લાગ્યા. 60,000થી વધુ હેક્ટર જમીનમાં 91,000થી વધુ આદિવાસીઓને જંગલ જમીનના અધિકાર મળ્યા. ખેતરો સુધી સિંચાઈની સુવિધાઓ પહોંચી. આજે આખો એ દેશ ગર્વ લઈ શકે તેવી ઉપલબ્ધિ ડાંગ જિલ્લાએ મેળવી. આપણો ડાંગ જિલ્લો ગુજરાતનો પ્રથમ 100% પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બન્યો છે. સાથે જ આદિવાસી વિસ્તારોમાં 6 લાખથી વધુ આવાસોનું નિર્માણ થયું. 5 લાખથી વધુ ઘરો સુધી નળ અને જળ પહોંચ્યા. 5,000થી વધુ ગામોમાં વીજળી પહોંચી. ગામે ગામ પાકા રસ્તાઓ બન્યા. પણ આપણે હજુ આટલેથી અટકવાનું નથી. એટલે જ તો આવનારા 5 વર્ષમાં બીજા 1 લાખ કરોડના વિકાસ કાર્યો આદિવાસીઓની આવનારી પેઢીને એક નવું જ સગવડ ભર્યું જીવન આપશે. 10 લાખ પરિવારોને પાણી, સિંચાઈ, રસ્તાઓ, વીજળી અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓ સાથે રોજગાર સૃજન, આર્થિક વિકાસ અને સામાજિક સમરસતાનો લાભ. અને વાત જ્યારે ગુજરાતની હોય, એના ગૌરવની હોય, ત્યારે રજ રજમાં હીરાની ચમક હોય, ડેવલપમેન્ટની ગતિ બુલેટ ટ્રેન જેવી હોય, રસ્તાઓ પર જિંદગી પૂરપાટ દોડતી હોય, નર્મદાનું નીર ઘરે ઘરે પહોંચીને તરસ છિપાવતું હોય, આરોગ્ય એક કોલમાં ઘર સુધી આવતું હોય, શિક્ષણ એક ક્લિકથી મળતું હોય, ત્યારે જ કહેવાય સર્વાંગી અને સર્વસમાવેશક વિકાસ. અને આવા જ સહિયારા પ્રયાસોથી જ આગળ વધશે ગુજરાતની આ ગૌરવગાથા.